બાળકો ધોરણ 3માં હવે આપણે સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 96 થી આગળ જોવાનું છે। ચાલો ગૃહ કાર્ય કરી। આ બધું તમે આગળ જોઈ ગયા છો, તે છતાં હું ફરીથી તમને એક વાર રિપીટ કરું છું, આમાં કશું પણ છે નહીં। નીચે એક શાળાના ધોરણ 3ના વિદ્યાર્થીઓની શોખની વિગત આપેલી છે, તેના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો, ચાર્ટ તૈયાર કરો અને જો ગોળ ટપકું આપ્યું છે હસતું એ બરાબર એક વિદ્યાર્થી અને એના પ્રશ્નોના જવાબ। હવે એમાં એમને છે શોખ કયો છે, સંગીતનો, નૃત્યનો, ચિત્રકામનો, ચિટકકામ, વાંચન, ટિકિટ સંગ્રહ અને સ્કેટિંગ। સંગીત પસંદ કરનારા 8, નૃત્ય પસંદ કરનારા 9, ચિત્રકામ પસંદ કરનારા 10, ચિટકકામ કરનારા 15, વાંચન કરનારા 7, ટિકિટ સંગ્રહ કરનારા 12 અને સ્કેટિંગ કરનારા 14 જણ છે। તો એ સંખ્યા તમારે નીચે લખી અને એની આવૃત્તિ બનાવવાની છે। ધારો કે તમારે 9 હોય તો તમે કેવી રીતે લખો છો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। પછી 10 હોય તો આ 10 થઈ ગયા, પછી 11 હોય તો 1 લીટી, 12 હોય તો 2 લીટી, પછી 13, 14, 15 થાય ને ફરી 4 લીટી કરી અને 5મી લીટી આ ગણાય, બરાબર। આવું તમે 5 પછી આ લીટી કરશો તો એ 6ઠી ગણાઈ જશે। બીજું કશું જ આવૃત્તિ ચિહ્નમાં કરવાનું નથી। જો સંગીત કેટલા છે, 8, નૃત્ય 9, ચિત્રકામ 10, ચિટકકામ 15, વાંચન 7, ટિકિટ સંગ્રહ 12 અને સ્કેટિંગ 14, એના પછી પ્રશ્ન જવાબ આપો। વિદ્યાર્થીઓનો સૌથી વધુ પસંદગીનો શોખ કયો, ચિટકકામ 15 જણ છે જ, આપણે ઉપર પુસ્તકમાં જોયું। સૌથી ઓછું વાંચન છે, બધાને વાંચવાનું ઓછું ગમે છે, 7 વિદ્યાર્થી। સંગીતનો શોખ કેટલા જણને છે, આપણે જોઈ ગયા કેટલા જણને સંગીતનો શોખ છે, તો કે 8, બરાબર। પછી વાંચનનો શોખ તો કે 7 જણને। નૃત્ય અને ટિકિટ સંગ્રહ, તો નૃત્યના 9 છે અને ટિકિટ સંગ્રહના 12 છે, તો બેનો સ્કૂલ કીધું હોય તો સરવાળો કરવાનો, 12 ને 9 21, અને વધારે ઓછા પૂછે તો બાદ કરવાના, એ વસ્તુ ધ્યાન રાખવાની। ચિત્રકામ અને સ્કેટિંગ શું પૂછ્યું છે, કુલ વિદ્યાર્થી, તો ચિત્રકામના છે 10 અને સ્કેટિંગના 14, એટલે 24 થાય। વાંચનનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓ કરતાં ચિટકકામનો શોખ ધરાવતા વિદ્યાર્થી કેટલા છે, તો કે વાંચનના 7 છે અને ચિટકકામના 15, એટલે 15માંથી 7 જાય તો 8 વધારે કહેવાય, તફાવત લખવાનો હંમેશા। સ્કેટિંગનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓ કરતાં નૃત્યનો શોખ ધરાવતા વિદ્યાર્થી કેટલા, સ્કેટિંગના 14 છે અને નૃત્યના 9 છે, તો 14માંથી 9 એનો તફાવત કહેવાય, 5 જણ। ચિત્રકામ, ચિટકકામ અને સ્કેટિંગનો શોખ ધરાવતા વિદ્યાર્થી કેટલા, કુલ કીધું હોય તો સરવાળો, ચિત્રના છે 10, ચિટકના 15 25 અને સ્કેટિંગના 14, એટલે ટોટલ કેટલા થશે, 39। સંગીતનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાંચનનો શોખ ધરાવતા વિદ્યાર્થી વચ્ચેનો તફાવત, સંગીતના 8 અને વાંચનના 7, તો 8માંથી 7 જાય તો તફાવત કેટલો આવ્યો, 1। નીચે કેટલાક વિદ્યાર્થી બાળકો તેમની પાસે રહેલી પેન્સિલના લીધેલા માપ આલેખ ચાર્ટ સ્વરૂપે આપેલા છે, તો તેના પ્રશ્નના જવાબ લખો, બસ પ્રશ્ન જવાબ લખવાના। હિતેશ, જો હિતેશ કેટલાએ પહોંચે છે, 7, મેહુલ કેટલાએ પહોંચે છે, 9, રાકેશ કેટલાએ પહોંચે છે, 6, ગૌતમ 12, દર્શન 11 અને પરેશ 5, એના પછી પ્રશ્નના જવાબ આપવાના। આ તમારે એ જોવાનું કે આ કઈ સુધી પહોંચે છે, આ 7, આ 6, 5, એ રીતે જોવાનું છે તમારે। કોની પેન્સિલ સૌથી મોટી છે, ગૌતમની 12 સેમીની, સૌથી ઊંચી 12 છે। કોની પેન્સિલ સૌથી નાની છે, પરેશની 5 સેમીની, એ 5 પહોંચે છે। મેહુલની પેન્સિલ કેટલાની છે, તો મેહુલમાં જોવાનું 9 પહોંચે છે। દર્શનની પેન્સિલ, દર્શન કયા નંબર ઉપર છે, છેલ્લેથી 2, 11। હિતેશ અને રાકેશની પેન્સિલ બંનેનો સરવાળો કરવાનો, હિતેશનો 7 અને રાકેશનો 6, 7 ને 6, 13। ગૌતમ અને દર્શન, તો ગૌતમના છે 12 અને દર્શનના 11, એટલે 23। હિતેશની પેન્સિલ મેહુલની પેન્સિલ કરતાં નાની, નાની મોટી પૂછે, તફાવત જેના મોટા હોય એમાંથી નાની રકમ બાદ કરવાની, બરાબર, એનો તફાવત આવશે 2 સેમી। દર્શનની પેન્સિલ રાકેશની પેન્સિલ કરતાં કેટલી મોટી તફાવત જોવાનો, 5, દર્શન છે 11 અને રાકેશ છે 6, તો 11માંથી 6 જાય તો 5 આવે। સૌથી મોટી અને સૌથી નાની, સૌથી મોટા કેટલા છે, 12 અને સૌથી નાના 5, તો 12માંથી 5 જાય તો 7, એનો તફાવત।
दर्शन नी पेंसिल गौतम नी पेंसिल करता नानी छे के मोटी? तो दर्शन 11 ऊपर छे अने गौतम 12 ऊपर छे, એટલે दर्शन नी 1 सेमी नानी कहेवाय। तो आ रीते तमारे अहींया तमारू आ जे प्रकरण छे स्मार्ट चार्ट साध्य पोथी मां पण तमाने पूर्ण थाय छे प्रकरण 13। तो मैं जे तमने ज्यां सुधीनो वीडियो समझाव त्यां सुधी तमारू लेसन छे। अल्लाह हाफिज बाळको।